એસ વાય બી એસ સી હોમ સાયન્સ થર્ડ સેમેસ્ટર પેપર નંબર છ ટોપિક એ આવશે કે પૂર્વ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અથવા તો શિક્ષણ લેતા બાળકો જે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરે છે તો તે સાધનોને કઈ રીતે આપણે પસંદગી કરશું તેના વિશે માહિતી પ્રાપ્ત કરી હતી હવે આપણે એ જોશું કે દ્રશ્ય શ્રાવ્ય સાધનો વાપરતી વખતે યાદ રાખવાના અથવા તો ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ ભારતીય કક્ષાઓમાં અથવા તો ધોરણોમાં ભણાવવાના ભણાવવાનું સાધનો વાપરવામાં હજી એટલા સામાન્ય નથી નથી થયા શહેરી વિસ્તારોમાં નિશાળો ભારે ફી માળખા દ્વારા ઘણો પૈસો ઊભો કરેલ છે તેઓ શ્રાવ્ય સાધનો આ ધોરણમાં વાપરવા ઉપર ખૂબ ભાર મૂકે છે વર્ગમાં વાપરવા ઉપર ખૂબ ભાર મૂકે છે અને શિક્ષકો પણ જે ઉપાય ઉપલબ્ધ છે તેને પૂરેપૂરા વાપરવાની કોશિશ પણ કરે છે દ્રશ્ય શ્રાવ્ય સાધનો વાપરતા પહેલાં અથવા તેને અથવા તો તેનું ભણતર વધારેને વધારે અસરકારક બનાવવા માટે શિક્ષકે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ અથવા લક્ષમાં રાખવા જોઈએ અથવા યાદ રાખવા જોઈએ પહેલું દ્રશ્ય શ્રાવ્ય સાધનો વિદ્યાર્થીની અથવા તો બાળકોની પરિપક્વતા સ્તર અને જરૂરિયાત સાથે મેળ ખાવા જોઈએ બાળકની ઉંમર બાળકની પરિપક્વતા અને બાળકનું સ્તર કયા સ્તરમાં છે કયા ધોરણમાં છે અને એની મુખ્ય જરૂરિયાતો શું છે એને ધ્યાનમાં રાખી અને આગળ વધવું જોઈએ બીજું બાળકોના અથવા તો વિદ્યાર્થીના સાધનને વિષય વસ્તુ સાથે સંબંધિત કરી શકવા જોઈએ વિષય વસ્તુને અનુરૂપ જો સાધન ન હોય તો એ સાધન લેવાનો એ સાધન વસાવવાનો કે બાળકને આપવાનો કોઈ અર્થ થતું નથી એટલે વિષય વસ્તુને ધ્યાનમાં રાખી તેને મેળ ખાતું હોય તેની સાથે કોઈ પણ ટોપિક હોય કોઈ પણ કાર્ય હોય એ કાર્ય મનમેળ સાધતું હોય એવા કાર્ય સાથે આ સાધનને અપનાવવું જોઈએ ત્રીજી વાત તે એટલું મોટું હોવું જોઈએ કે કોઈ પણ વર્ગની અંદર છેલ્લી બાટલી બેન્ચમાં અથવા તો છેલ્લા પાકડે બેઠું હોય ને એ બાળકને કે વિદ્યાર્થીને પણ પૂરેપૂરું દેખાવું જોઈએ જો સાધન નાનું હશે તો કોઈ વિદ્યાર્થીને દેખાશે નહીં પછી પછીનું છે ચોથું ધોરણમાં અથવા તો વર્ગમાં વિદ્યાર્થી સાધન વાપરવા બાબત વિદ્યાર્થીની સંડોવણી અને ભાગ લેવા માટે આકર્ષાય અને શીખનારના સંવેદા સંવેદનાત્મક અંગોને જગાવી ન શીખનારને અવલોકન અને ચર્ચા દ્વારા પ્રોત્સાહિત કરવા જોઈએ જો એ સાધનોનો ઉપયોગ કરવા માટે સક્ષમ ન હોય અથવા તો ન વાપરી શકતા હોય તો એવા લોકોને અવલોકન દ્વારા જૂથ ચર્ચા દ્વારા પણ આવા કાર્ય માટે પ્રોત્સાહિત કરવા જોઈએ કે જેને કારણે બાળકને એ શિક્ષણ વધુ સરળ અને બાળકના માનસ સુધી પહોંચી શકે પછી પાંચમું છે કે જે સાધનો વપરાય તે ખરી જિંદગી એટલે કે જે મૂળ જિંદગી છે ખરી જિંદગી છે એ જિંદગી અને કુદરતી વાતાવરણ સાથે મેળ ખાતા હોય તેવા હોવા જોઈએ જો આપણે ભારતીય સમાજમાં રહેતા હોય અને પાશ્ચાત્ય સમાજને અનુરૂપ જો કોઈ સાધનો હોય તો એ કદાચ શિક્ષણની અંદર ઉપયોગી છે કે નહીં એ પહેલાં જાણકારી પ્રાપ્ત કરી અને પછી એ સાધનો વપરાવા જોઈએ જેને કારણે બાળકના જીવનની અંદર એ સાધનોનો ઉપયોગ કર્યાનો જે ફાયદો છે એ ફાયદો બાળકને વધારે પ્રાપ્ત થાય ત્યાર પછીનું છે પાંચમું છઠ્ઠું છે કે ભણવા દર ભણાવવા દરમિયાન સાધનો યોગ્ય સમયે વપરાવા જોઈએ જે તે પીરિયડ હોય જે તે સમય હોય એ સાથે જ એ સાધનો વપરાવા જોઈએ જો એ સાધનો વપરાય નહીં તો એ સાધનોમાં ખામી અથવા તો એ સાધનો પડ્યા પેડા બગડી જાય છે એના મશીન ખરાબ થઈ જાય છે એટલે સાધનોનો ઉપયોગ ડે બાય ડે કરવો જોઈએ કે જેને કારણે જેના માટે લીધા છે એ સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરી અને બાળકોને ઉપયોગ કરાવવો જોઈએ કે જેને કારણે બાળકોને વધુને વધુ એ સાધનોને સમજી શકે એ સાધનોનો ઉપયોગ કરી શકે અને સાધનો દ્વારા શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકે ભણાવવા દરમિયાન સાધનો યોગ્ય સમયે વાપરી લીધા હોય વાપરાઈ ગયા પછી જે તે ધોરણમાં સાધનોનો પરિચય આપતા પહેલાં વિદ્યાર્થીને ટૂંકમાં સમસ્યા અને સક્રિય વિસ્તારની ચર્ચા કરી લેવી જોઈએ જેથી ધ્યાનબદ્ધ રહે આપણને ખબર છે એ પહેલાં બાળકને અથવા તો વિદ્યાર્થીને કોઈ પણ વસ્તુ આપણે શીખડાવતા હોય કોઈ પણ પ્રવૃત્તિ કરાવતા હોય તો એના પૂર્વ પરિચય આપવો જોઈએ પૂર્વ પરિચય આપી દીધા પછી જ એ સાધનો વિશે એ સાધનોનું કાર્ય એ સાધનોની પદ્ધતિ જે કાંઈ આપવું હોય આપી શકાય પણ એ પહેલાં એને આપી શકાય નહીં કારણ કે એની કોઈ પણ આપણે બાળકની સમસ્યા હોય અથવા તો વિદ્યાર્થીની સમસ્યા હોય જે જે તે વિષયની ચર્ચા કરવા માગતા હોય એ શરૂ પ્ર સૌ પ્રથમ કરી અને પછી જે સાધનોનું જે માર્ગદર્શન છે ગાઈડન્સ છે એ આપવું જોઈએ પછી છે નવીનતાની જરૂરિયાત હવે એમાં એવું છે કે ભણાવવું એ સ્થિર નથી તે બદલાતું રહે છે એટલે અભ્યાસની પદ્ધતિ શરૂઆતમાં આપણે જોતા હતા કે કોઈ પણ બાળકને શિક્ષણ આપવું હોય વિદ્યાર્થીને શિક્ષણ આપવું હોય તો બે જ વસ્તુ હતી ચોક અને ડસ્ટર અને બાળકો પુસ્તકો વાંચતા હતા હવે આજે આપણે જોઈએ છીએ કે આ પદ્ધતિ સ્થિર નથી એની જગ્યાએ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે આજે કોમ્પ્યુટર છે લેપટોપ છે ટીવી છે આ બધા જ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે કે જેને કારણે બાળકો વધુને વધુ સમજી શકે અથવા તો શિક્ષણને સરળ બનાવી શકાય એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે તે બદલાતું રહે છે બંધિયાર પાણીની જેમ સ્થિર નથી કારણ કે તેમાં ઘણા તત્વો સામેલ છે જેમ કે વિદ્યાર્થી એટલે બાળકો શિક્ષક વાતાવરણ શિક્ષણના સાધનો અને પદ્ધતિ આ બધું જ એને અનુરૂપ છે આજે આપણને જોઈએ છીએ કે પહેલાંનો વિદ્યાર્થી હતો આજે ઘૂંટણ પદ્ધતિ પહેલાં તો એવું જ હતું કે કોઈ પણ અંકને ઘૂંટાવ શીખડાવવો હોય તો એને ઘૂંટણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો અંક લખી દે અને એની ઉપર બાળક ઘૂંટ હવે આજે આ પદ્ધતિ નથી એની જગ્યાએ મારિયા મેડમ મોન્ટેશ્વરીએ રેતીયા અક્ષરો આપ્યા અને એ રેતીયા અક્ષરો ઉપર બાળક પોતાની સૂક્ષ્મ ઇન્દ્રિયો ફેરવે અને એ અંકને શીખે છે તો આ બધો એક ફેરફાર છે પરિવર્તન છે સ્થિર નથી હવે આજે આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીની ઉંમરને ધ્યાનમાં રાખવાની છે શિક્ષક છે તો શિક્ષકે તો વારંવાર બદલાવવું જ પડે એને તો જે કાંઈ નવી નવી ટેકનોલોજી આવે એ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને એની સાથે બાળકને અભ્યાસ કરાવવો જોઈએ વાતાવરણનો આધાર આપણા વર્ગખંડ ઉપર છે વર્ગખંડમાં ભણાવવામાં આવતી જે પદ્ધતિઓ છે એમના ઉપર છે કારણ કે આજે વિષયો જો ભારે કમ હોય અભ્યાસક્રમ જો ભારે કમ હોય તો એ બાળક પોતાનું જે શિક્ષણ છે એ શિક્ષણને પોતે રસપ્રદ રીતે લઈ શકશે નહીં કારણ કે બાળકના માનસને સમજવું પણ જરૂરી છે એટલે શિક્ષણની અંદર તત્વો તો આવેલા જ છે કે વિદ્યાર્થીઓને અસર કરે શિક્ષક અસર કરે વાતાવરણ અસર કરે ખાસ કરીને વાતાવરણનો આધાર શિક્ષક ઉપર છે સ્કૂલમાં અથવા શાળામાં અથવા તો વર્ગખંડની અંદર આપવામાં આવતી સવલતો છે સગવડતાઓ છે એમના ઉપર છે જો સગવડતાઓ પૂરેપૂરી ન હોય વર્ગખંડ નાનો હોય બાળકોની સંખ્યા વધારે હોય બાળકોને સંભળાતું ન હોય અથવા તો આવા સાધનોનો અભાવ હોય તો એ બાળકને શિક્ષણ નીરસ લાગશે તો શિક્ષણને રસપ્રદ બનાવવા માટે આવા જુદા જુદા તત્વો છે એ તત્વોમાં સમાવેશ થાય છે શિક્ષણના સાધનોનો પણ ઉપયોગ થાય છે કે શિક્ષણની અંદર જુદા જુદા પ્રકારના સાધનોનો ઉપયોગ કરી અને શિક્ષણને રસપ્રદ બનાવવામાં આવે છે બાળકો સુધી વધુ પહોંચાડવામાં આવે છે શૈક્ષણિક જે કાંઈ સમસ્યાઓ છે એને પણ નાબૂદ કરવામાં આવે અથવા તો સમજી અને એના કોઈ ઉપાય યોજવામાં આવે છે અને પદ્ધતિઓ પણ બદલાઈ ગઈ છે આજે બાળકો છે એ ઓનલાઈન શિક્ષણ લે છે શિક્ષકો પણ ઓનલાઈન ભણાવે ટીવીનો ઉપયોગ કરે મોબાઈલનો ઉપયોગ કરે છે આજે એને કારણે જે શિક્ષણ છે એ શિક્ષણ વધુને વધુ રસપ્રદ સક્રિય બાળકને ઓછામાં ઓછા સમયની અંદર વધારેમાં વધારે બાળકને સમજાવી શકાય તે માટેની યુક્તિઓ આજે યોજાઈ રહી છે અને એનો લાભ પણ લોકો લેતા હોય છે સામાન્ય રીતે પાઠની યોજના અને ખ્યાલનો વિકાસ એક ખાસ વાતાવરણને મગજમાં રાખીને બનાવાય છે કોઈ પણ પાઠ બાળકને આપણે આપવો હોય તો પહેલાં પાઠનું ઘરે આપણે આયોજન કરવું પડે કોઈ પણ વિષય હવા હોય પાણી હોય ખોરાક હોય જે પાઠ જે વિષયનો આપવો હોય એ પાઠની યોજના કરવી પડે એ પાઠને પોતે ઘરે તૈયાર કરવો પડે અને પછી બાળકના માઇન્ડની અંદર એને શીખડાવવામાં આવે છે એને સમજાવવામાં આવે છે એની પ્રશ્નોત્તરી કરવામાં આવે છે કે જેને કારણે બાળકોને પ્રાયોગિક ધોરણે અથવા તો જોઈને અથવા તો પ્રેક્ટિકલ કરીને વધુને વધુ બાળક કે છે શીખી શકે છે એટલે વાતાવરણનો આધાર પણ આવા વિકાસ ઉપર રહેતો હોય છે અને શિક્ષણ ઉપર પણ રહેતો હોય છે પણ જ્યારે શિક્ષક વર્ગખંડમાં પહોંચે અને તેને સાવ જુદું જ વાતાવરણ મળે છે તો કોઈ પણ પાઠની યોજના ત્યારે જ કારંગ નીવડે કે જ્યારે શિક્ષણ શિક્ષક વાતાવરણ પ્રમાણે પોતાની જાતને બદલી શકે વર્ગખંડ નું વાતાવરણ જે પ્રમાણે હોય બાળકને શું શીખવું છે એ જ પ્રમાણે પાઠની યોજનાઓ અથવા તો ભણતર જે છે શિક્ષણ છે એ શિક્ષણ હોવું જોઈએ જો બાળક જ શિક્ષ શિક્ષણને હસ્તગત નહીં કરી શકે તો બાળકને જ નહીં સમજાય તો એ શિક્ષણનો કોઈ અર્થ સરતો નથી એટલે કારણ ક્યારે નીવડે ક્યારે સફળ નીવડે કે વાતાવરણની જેમ વાતાવરણના પ્રમાણે જો એનું આયોજન કરવામાં આવે તો ખાસ કરીને પોતાની જાતને બદલી શકે આ ઉપરાંત તે શક્ય છે કે અમુક જાતના ભણવાના શીખવાના સાધનો એક વિદ્યાર્થી માટે ફાયદાકારક હોય જ્યારે બીજા માટે નકામું પણ હોય છે એટલે એવા એવું છે કે દરેકને આ સાધનો અનુકૂળ ન પણ હોય એકનો ફાયદો છે તો બીજાનું નુકસાન પણ હોઈ શકે એવું એવું પણ બની શકે છે કારણ કે જે પદ્ધતિ એથી આપણે શિક્ષણ આપતા હોય જે સાધન આપણે બાળક સાધન બાળકને આપણે સમજાવતા હોય એ બીજાને કદાચ કારણગત ન નીવડે શક્ય એવી રીતે ન હોય એ પણ આવી પણ આવી સમસ્યાઓ કે જે જોવામાં આવતી હોય છે એટલે વાતાવરણ પ્રમાણે હોવું જોઈએ શિક્ષક પણ પોતાની જાતને બદલી શકે પોતાના સ્વભાવને બદલી શકે તેવું હોવું જોઈએ અને આ એવું પણ હોવું જોઈએ કે અમુક જાતના જે ભણવાના સાધનો છે એ એક વિદ્યાર્થીને અસરકારક રીતે ફાયદાકારક રીતે હોય છે જ્યારે બીજાને માટે નકામો હોય હવે તેને અથવા તેણીને પોતાની રીતે ચાલાક થવું અને સાધનમાંથી કંઈક મેળવવાની કોશિશ કરવી જોઈએ એ પોતાની મેળે કરવાનું છે આમાં સાધનનો કોઈ દસ નથી કંઈક ને કંઈક તો કંઈક સાધનમાંથી કે પદ્ધતિમાંથી કે વિષયમાંથી શીખવા મળે છે પણ શું શીખવું છે એનો આધાર વિદ્યાર્થી અથવા તો બાળક ઉપર હોય છે અને સાધનમાંથી એ શીખ શીખવા માટેની એને પ્રયત્ન કરવા જોઈએ કે તે વિદ્યાર્થી માટે કે જે તે સાધનના ઉપયોગથી આરામદાયક નહોતા આરામદાયક નહોતા આજકાલ બધાના ખિસ્સામાં મોબાઈલ હોય છે આજે આપણને ખબર છે કે આજે મોબાઈલનો યુગ છે મોબાઈલ વગર કોઈને ચાલતું નથી આજે શિક્ષણની અંદર પણ મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે હવે આના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે આપણે ગેરફાયદા તરફ લક્ષ્ય નથી રાખતા આપણે ફક્ત ફાયદા તરફ ધ્યાન આપીએ છીએ કે ભાઈ ઓછામાં ઓછા સમયે વધુમાં વધુ કાર્ય છે સંદેશાઓ પહોંચાડવાના છે અથવા તો કંઈક શીખવું છે અથવા તો કંઈક પ્રાપ્ત કરવું છે તો ગૂગલનો ઉપયોગ કરી અને આપણે કે જે કાર્ય કરતા હોય છે એટલે આવા સાધનો છે એ સાધનોનો ઉપયોગ આજે વધતું રહે છે જે ધોરણમાં અથવા તો જે કક્ષામાં દ્રશ્ય શ્રાવ્ય સાધન તરીકે સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય પણ શિક્ષકે હંમેશા તેની ટેકનિકલ અથવા તો જે તરકીબ છે એ રીતે સુધારો કરવો જોઈએ એટલે પોતાની રીતે જ કાર્ય ન કરતા જે કાંઈ ફેરફારો આવે છે એ ફેરફારોને પોતે શક્ય બનાવી અથવા તો ફેરફારોને જે ફેરફાર છે એ ફેરફારને પોતાના કાર્ય પદ્ધતિની અંદર સમાવેશ કરી અને એમાં સુધારો કરવો જોઈએ આજકાલ આધુનિક સ્માર્ટફોનના અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાથી જ્ઞાનને જ્ઞાનનો ઉપયોગી સ્ત્રોત બની શકે છે એટલે આજે ઇન્ટરનેટ છે અને સ્માર્ટફોન છે એના ઉપયોગ દ્વારા આજે શિક્ષણ પદ્ધતિને સરળ પણ બનાવી શકાય છે અને બાળકો છે એને જે કાંઈ શીખવું હોય જે તે સમયે એ પણ પોતે શીખી શકે છે શ્રાવ્ય સાધનો વાપરવાથી ફાયદાઓ અથવા તો થોડીક મર્યાદાઓ પણ છે હવે આપણે એના વિશે જોઈશું શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વાતચીત કરવાનો માર્ગ અવરોધિત થાય છે કારણ કે આમાં એકબીજાને ક્યારેક અવાજને હિસાબે અથવા તો નેટનો પ્રોબ્લેમ હોય તો આવા વાતચીત કરવા માટે અવરોધ આવે છે અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના જે સંબંધો છે નિકટના ફેસ ટુ ફેસના એ ફેસ ટુ ફેસમાં પણ એ સંબંધોમાં પણ ઘટાડો જોવા મળે છે બીજું છે વધારે પડતો દ્રશ્ય શ્રાવ્ય સાધનોના ઉપયોગથી વિદ્યાર્થીનું અથવા તો બાળકનું મન વિષય વસ્તુમાંથી વિચલિત થઈ જાય છે પરિણામે જે કાંઈ શીખવું છે એ બાળક વ્યવસ્થિત રીતે વિષય વસ્તુથી શીખી શકતું નથી જે કાંઈ મેળવવું છે એ મેળવી શકતું નથી ત્રીજું દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો વધારાનો ખર્ચો આખરે વાલી ઉપર બોજો બને છે કારણ કે જેટલા સાધનો વસાવીએ એ પ્રમાણમાં એને ફી છે એ ફીમાં વધારો થાય એટલે વાલી ઉપર ખાસ કરીને આર્થિક બોજો આવે છે ચોથું છે શિક્ષક વર્ગની અંદર શિક્ષકનું મહત્ત્વ ઘટી જાય છે કારણ કે અહીંયા સાધનો ઉપલબ્ધ છે એટલે શિક્ષક એટલે જે ફેસ ટુ ફેસ અથવા તો વ્યક્તિગત જે સંબંધો છે એ સંબંધો ડે બાય ડે કે ઓછા થાય પછી છે છઠ્ઠું શિક્ષકે લેક્ચર તૈયાર કરવા માટે વધારે સમયનું રોકાણ કરવું પડે છે કારણ કે ઓછામાં ઓછા સમય નથી પણ જ્યારે લેક્ચર તૈયાર કરવું હોય જ્યારે કોઈ પીરિયડ માટેનું જે મટીરિયલ જોઈતું હોય એના માટેને વધુ સમય જોઈએ છે નિષ્કર્ષ અથવા તારણ હવે આપણે એ તારણ ઉપરોક્ત ચર્ચા ઉપરોક્ત ચર્ચા એટલે એવી ચર્ચા કે દ્રશ્ય શ્રાવ્ય સાધનો શું છે શ્રાવ્ય સાધનોનો ઉપયોગ અથવા ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એના હેતુઓ શું છે અને દ્રશ્ય શ્રાવ્ય સાધનો વાપરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગથી થતા ફાયદાઓ એના ક્ષતિઓ અથવા ગેરફાયદા અથવા ખામી અથવા અવરોધ આ જોયા પછી આપણે એ નિષ્કર્ષ ઉપર આવ્યા છીએ કે છતાંય સાધનોને આપણે છોડી શકતા નથી સૂચન બહાર આવે છે કે દ્રશ્ય શ્રાવ્ય સાધનો બાળક અને શિક્ષક માટે ઉપયોગી તો છે એમાં બે મત નથી શિક્ષક તાલીમ કાર્યક્રમ એ રીતે યોજનાબદ્ધ હોવો જોઈએ કે જે ધોરણમાં સાધનો વાપરવામાં પ્રોત્સાહન મળે સાધનોનો વપરાશ ત્યારે જ સામાન્ય થઈ શકે કે જ્યારે શિક્ષકો વાલીઓ શાળા સંચાલકો અને સરકારનો સામૂહિક પ્રયાસ હોય સરકારની અને સંચાલકોની જવાબદારી થાય છે કે તેઓ પૂરતું ફંડ પ્રદાન કરે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની શાળામાં નિશાળમાં જેથી તેઓ ભણવા ભણાવવાના સાધનો ખરીદી શકે અને જે ધોરણમાં સાધનો વાપરવાના સંદર્ભમાં સરકારે નિશાળોનું મૂલ્યાંકન કરી દરજ્જો પ્રદાન કરવો જોઈએ આ રીતની નીતિ સરકારે અપનાવવી જોઈએ જે વાલીઓ ભણાવવાના સાધનો વાપરવાના મહત્ત્વથી જાગૃત બને છે જે તેને બીજા વાલીઓ અને શિક્ષકોને મનાવવાની કોશિશ કરવી જોઈએ એટલે ખાસ કરીને સાધનોની જે હિમાયત છે સાધનોનો જે પ્રચાર છે એ પ્રચાર પણ કરવો જોઈએ ઉપરોક્ત મુદ્દા ઉપરથી એ સાબિત થાય છે કે બાળકની ઉંમર બાળકની કક્ષા અને બાળકના રસ રુચિને ધ્યાનમાં રાખી અને સાધનોનો વપરાશ થાય તો બાળ શિક્ષણને અથવા તો શિક્ષણને આપણે વધુને વધુ રસપ્રદ બનાવી શકશું અને જે કંઈ શૈક્ષણિક સમસ્યાઓ છે એ સમસ્યાઓને આપણે થોડે ઘણે અંશે નાબૂદ કરી શકશું અથવા તો નાબૂદ કરવાના જે પ્રયાસો છે એ વિશે આપણે જોઈ ગયા